માવઠાથી છોટા ઉદેપુર જિલ્લાના ટામેટા પકવતા ખેડૂતોની સ્થિતિ ડગમગી. ટામેટાના ભાવ ન મળતા ખેડૂતોએ ટામેટા રોડ ઉપર ફેંકવાનો વારો. છોટાઉદેપુર જિલ્લામાં ટામેટા પકવતા ખેડૂતોની સ્થિતિ કમોસમી માવઠાથી દયનીય બની છે. બજારમાં ગ્રાહક દ્વારા ખરીદવામાં આવતા ટામેટા રૂપિયા 10 થી 15 પ્રતિ કિલો મળે છે, જ્યારે ખેડૂતો પાસેથી વેપારીઓ 3 રૂપિયા પ્રતિ કિલો ખરીદી રહ્યા છે. ખેડૂતોના પડતર ખર્ચની વાત કરીએ તો ખેડૂતોને તોડવાની મજૂરી 200 પ્રતિ દિવસ, 30 રૂપિયા પ્રતિ બોક્સ, 45 રૂપિયા પ્રતિ બોક્સ ટ્રાન્સપોર્ટેશન, દલાલી 5 રૂપિયા પ્રતિ બોક્સ, 2 રૂપિયા પ્રતિ બોક્સ તોલાઈ મારીને ખેડૂતોને કુલ 80 થી 100 જેટલો ખર્ચ આવતા ઘરના રૂપિયા જોડાવાનો વારો આવ્યો છે. નાના આકારના સારા ટામેટા વેપારીઓ ન ખરીદતા આખરે તેને ફેંકવાનો વારો આવ્યો છે. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ટામેટાનું દર વર્ષે વાવેતર થતું હોવાનું, છતાં ટામેટાનો સોસ બનાવતી ફેક્ટરી પણ ન હોવાથી ખેડૂતોને ટામેટા વેચવા વડોદરા, સુરત, અંકલેશ્વર, અમદાવાદ સુધી જવું પડે છે, જે 125 થી 200 કિલોમીટર જેટલું દૂર અંતર છે. ટામેટાની ખેતીમાં બિયારણથી લઈને છોડ પર ટામેટા લાગવાની શરૂઆત સુધીમાં ખેડૂતો કેટલી મહેનત કરવી પડે છે. ખેડૂતે પોતાની સ્થિતિ વર્ણવતો જણાવી રહ્યો છે કે જૂન મહિનામાં મોંઘા દાટ બિયારણ ખરીદીને અમે ધરુવાડી તૈયાર કરીએ છીએ. ઓગસ્ટ મહિનામાં ખેતરને ખેડી પારા બનાવી ધરુનું વાવેતર કરીને પિયત, ખાતર, દવા, દોરી બાંધવી, તાર ખેંચવા, લાકડાના ટેકા ઊભા કરવા જેટલી તનતોડ મહેનત કરીએ છીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ ટામેટામાં સારો ભાવ મળશેની આશા રાખીને સાર સંભાળ રાખી ખેતી કરે છે. પણ એ પહેલા ચોમાસા દરમિયાન કુદરતનો માર વેઠીને પણ મહામુલા પાકનું અમોને યોગ્ય વળતર અમારી પડતર કિંમત કરતા ઓછી મળતા અમારી સ્થિતિ ડગમગી જાય છે. કરીએ તો કંઈ ખેતી કરીએ, ખેડૂતોના મહેનતનો ફળ હાલમાં તરીએ બેસી ગયેલા ભાવને કારણે ખેડૂતો પોતાના ટામેટાનો પાંખ ફેંકી રહ્યા હોવાથી ભેંસો, ગાય જેવા પ્રાણીઓ ખાઈ રહ્યા છે. ખેડૂત માવઠાના મારથી પોતાની સ્થિતિ અને ટામેટાના પાકને બચાવવા ધમપછાડા કરી રહ્યો છે. હજુ પણ ટામેટામાં ભાવ મળશે તેવી આશા રાખી મહેનત કરી રહ્યા છે. દેશની આઝાદીના 70 વર્ષ વીતવા છતાં પણ ખેડૂતો મોટી સરકારે ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું આવે તેવી નક્કર ખેડૂત નીતિ, પાક નીતિ બનાવી નથી. ખેડૂતોની વારે સરકાર અને જિલ્લાની ખેતીવાડી બગાયત અધિકારીઓ સફારે જાગે અને ટામેટામાં યોગ્ય ભાવ મળે તેવી આશા લઈને જગતનો તાત બેઠો છે. આમ સમગ્ર જિલ્લાના ટામેટા પકવતા ખેડૂતોની માંગ છે કે બોડેલી જેવા સેન્ટરોમાં પણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા શાકભાજી પાકોની ખરીદી કરવામાં આવે. હવે જોવું એ રહ્યું કે ખેડૂતો દ્વારા ચૂંટવામાં આવતા એપીએમસીના ડિરેક્ટરો ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવામાં કેટલા ઊના ઉતરે છે કે કેમ. અલ્લા રખા પઠાણ જેડે શ્રી નસવાડી. અમે ટામેટાની ખેતી કરી છે, એ ખેતીની અંદર બહુ મહેનત કરી છે, બહુ મહેનત, દવા, ખાતર ને બધું એ કર્યું છે, પણ એ ટામેટી અમારી બધી સુકાઈ ગઈ છે ખેતરની અંદર, ને અમે ખર્ચ કરીને દેવાદાર બની ગયા છે. દેવાદાર બની ગયા એટલે પછી એમાં અત્યારે કચ્છું અમારી જોડે કંઈક મળતું નથી. અમને કોઈક પણ અધિકારી કે એવો કોઈક આવીને જોયું નથી કે આ ખેતરની અંદર માલ સુકાઈ ગયેલો છે, નિષ્ફળ ગયેલો છે, એના માટે કંઈક અમને સહકાર શ્રી કંઈક મદદ કરે એવી અમારી માંગણી છે. અમારા ટામેટા જે કંઈક નીકળે છે એ બજારની અંદર જતીલા ત્યારે અમને પોસાતું નથી, કંઈ એક બે પેટી નીકળતેલી ત્યારે એનો ભાડું ને પેટી ખર્ચ એ બધું બહુ મોંઘું પડે છે, એટલા માટે અમે એ ટામેટા રોડ પર ફેંકી દઈએ છીએ અને ઢોર પણ નથી ખાતા.